નમસ્કાર, આજે આપણે આ વિડિયોમાં ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો તફાવત વિશે જોઈશું. તો શરૂઆત કરીએ દાખલાની. પરીક્ષામાં લગભગ દરેક પેપરમાં આ પ્રકારના દાખલા પૂછાતા હોય છે. દાખલામાં શું આપ્યું હોય છે તમને? આ રીતની કોઈ રકમ આપી હોય છે. પ્રશ્ન પહેલાં સમજી લઈએ. રકમ આપી હોય છે અને પ્રશ્નમાં એ રકમનું સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત શોધવાનો કીધો હોય છે. આ જે મેથડ હું તમને બતાવું છું, અથવા તો ટૂંકી જે રીત છે, એ ફક્ત અને ફક્ત 3 વર્ષ માટે જ લાગુ પડે છે. આ પહેલાંના વિડીયોમાં આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો તફાવત શોધવાની ટૂંકી રીત 2 વર્ષ માટે જોઈ હતી, તો તેનું સૂત્ર અલગ છે. એ વિડીયો સૌ પ્રથમ જોવા આપને વિનંતી છે, ત્યારબાદ આ વિડીયો જોવો. તો અહીં તમને જો 3 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો તફાવત શોધવાનો કીધો હોય, તો પરીક્ષાના અંદર ખાસ કરીને વિદ્યાર્થી 5 મિનિટ કે તેથી વધુ સમય વાપરતા હોય છે. પણ આ દાખલો હકીકતમાં લગભગ 1 મિનિટના અંદર તમે સોલ્વ કરી શકો છો. તો આજે આપણે એના વિશે જરા જોઈએ. તો શું હશે? તમને તફાવત શોધવાનો છે. અહીં કીધું છે તફાવત કેટલો હશે, તો તેના માટેનું સૂત્ર તમારે જોવાનું છે. સૂત્ર પહેલાં જોઈ લો. તફાવત બરાબર મુદ્દલ ગુણ્યા, મુદ્દલ એટલે કે પી, આરનો વર્ગ ગુણ્યા બ્રેકેટમાં છે 300 વત્તા આર, અને ભાગ્યા 100 નો ઘન, એટલે કે 100 ગુણ્યા 100 ગુણ્યા 100, એટલે તફાવત આવી જશે. આ તફાવત કયો આવશે? તો જે તે રકમનું ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો તફાવત 3 વર્ષ માટે આપેલ ટકાવારી અને રૂપિયાના અનુસંધાનમાં આવશે. તો આ પ્રમાણે ગણીએ તો આપણે સૂત્ર જે છે અંગ્રેજીમાં કેવું હોય તો આપણે એમ કહી શકીએ તફાવત, એટલે કે ડિફરન્સ, અથવા તો અત્યારે આપણે તફાવત લખીએ છીએ, બરાબર મુદ્દલ. મુદ્દલ એટલે કે પી, આપણે એને મુદ્દલ કહીએ છીએ, પ્રિન્સિપલ, ગુણ્યા આરનો વર્ગ, એટલે કે આરનો વર્ગ ગુણ્યા બ્રેકેટમાં છે 300 વત્તા આર. યાદ રાખજો, આ મેથડ ત્યારે ને ત્યારે જ ગણવી જ્યારે તમને 3 વર્ષ માટેનું કીધું હોય. તો જો અહીંયા કીધું છે 3 વર્ષ, અને આમાં ભાગ્યા 100 નો ઘન, તો અહીંયા આપણને પ્રિન્સિપાલ મુદ્દલ કેટલું આપ્યું છે? 5000 આપ્યું છે. એટલે અહીં લખું છું 5000 ગુણ્યા આરનો વર્ગ, આર એટલે કે રેટ, ટકાવારી, એટલે 10 નો વર્ગ, એટલે 10 ગુણ્યા 10, એવું હું લખી શકું, ગુણ્યા 300 વત્તા આર, એટલે કે કૌંસમાં લખવાના છે 300 વત્તા આર, આર એટલે કે 10, એટલે કે આ 10, અને છેદમાં 100 નો ઘન. એટલે આપણે એમ કહી શકીએ 5000 ગુણ્યા 10 ગુણ્યા 10 ગુણ્યા 300 વત્તા 10, એટલે કે 310, અને છેદમાં 100 ગુણ્યા 100 ગુણ્યા 100. આ 2 ગયા, આ 2 ગયા, આ 2, એટલે કે આ 1 અને આ 2, તેવી જ રીતે આ 1, આ 1, આ 1 અને આ 1. જવાબમાં શું આવશે? 31 ગુણ્યા 5, એટલે કે 5 એકા 5, અને 5 તારીખ 15. તો આ સૂત્ર જો તમને યાદ હોય તો તમે 1 મિનિટના અંદર આસાનીથી આ ગણી શકો. અથવા તો તમારે શું કરવું પડે? તો આ રકમનું 8% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવું પડે, આ રકમનું 8% લેખે 3 વર્ષનું સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ શોધીને તેનો તફાવત શોધવો પડે, અને આ પ્રોસેસમાં ક્યાંક કોઈ એક જગ્યાએ જો ભૂલ કરો એટલે 5 મિનિટની મહેનત પાણીમાં જાય અને માર્ક પાછો નેગેટિવ આવે. તો આ સૂત્રને તમે 2, 3, 4, 5 વખત ધ્યાનથી સમજશો તો યાદ રહી જશે. તો હજુ આપણે બીજા 2-3 એક્ઝામ્પલ કરીએ જેથી વધારે ખ્યાલ આવે. ધ્યાન રાખજો, આ મેથડ ફક્ત અને ફક્ત 3 વર્ષ માટે જ લાગુ પડે છે. જો આ પ્રશ્નની અંદર 3 ની જગ્યાએ 2 આપ્યા હોત અહીંયા, તો એના માટેનો વિડીયો આપણે ઓલરેડી યુટ્યુબ ચેનલમાં અપલોડ કરી દીધો છે, તો એ જોવા વિનંતી. હવે અહીંયા આપણને કેટલા આપ્યા છે? 6000 તફાવત, એટલે અહીંયા હું લખું છું તફાવત બરાબર શું લખવાનું થશે? ત્યારબાદ મુદ્દલ, અહીંયા છે ને મુદ્દલ, એટલે કે મુદ્દલ લખું છું 6000 રૂપિયા ગુણ્યા આરનો વર્ગ, એટલે કે 5 ગુણ્યા 5, આર એટલે કે રેટ, 5 ગુણ્યા
5 ગુણ્યા શું કીધું છે 300 વત્તા 8 એટલે રેટ કેટલો છે 5 300 વત્તા 5 એટલે કે 305 ભાગ્યા 100 નો ઘન એટલે 100 × 100 × 100 આ બે મીંડા આ બે મીંડા 20 × 5 = 100 5 × 4 = 20 અને 15 × 4 = 60 તેવી જ રીતે 5 × 15 અને 20 × 5 = 100 એટલે કે 3 × 305 / 20 ટાઈમ બચાવવા આપણે કેલ્ક્યુલેટર અહીંયા ઉપયોગ કરીએ પરીક્ષામાં નથી હોતું તો 3 × 305 / 20 આ આપણો જવાબ થયો એટલે કે 45.75 તો હું એમ કહી શકું કે આટલા રકમ માટે આટલા વર્ષ માટે 8% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ ઓછા સાદું વ્યાજનો તફાવત કેટલો થાય આટલો થાય સમજાય છે એક દાખલો થોડો ફેરવીને કદાચ પરીક્ષામાં પૂછાય તો કેવી રીતના ગણશો તો તે જુઓ હવે વસ્તુ સેમ જ છે ખાલી થોડોક એની મેથડ ફેરવી દીધી છે તપ આપણે એવું હોય તો પહેલાં આ સૂત્ર જોઈએ શું કીધું છે તફાવત એટલે કે તફાવત અહીંયા આપણને આપી દીધો છે જો વ્યાજ સાદા વ્યાજનો તફાવત 128 રૂપિયા એટલે હું પહેલાં અહીંયા 128 રૂપિયા મૂકી દઉં છું સમજો તફાવત આપણને આપ્યો છે એટલે તફાવત જે વસ્તુ આપી હોય એ મૂકી દેવાની મુદ્દલ તો આમાં આપણને ક્યાંય મુદ્દલ નથી આપ્યું અને આપણે હકીકતમાં મુદ્દલ શોધવાનું છે ભલે આમાં ઉલ્લેખ નથી કર્યો પણ અહીંયા મુદ્દલ અને આપણે મુદ્દલને શું કહીએ છીએ શોર્ટમાં પી પ્રિન્સિપાલ ગુણ્યા આરનો વર્ગ આરનો વર્ગ એટલે અહીંયા 20% આપ્યો છે એટલે 20 × 20 તેવી જ રીતે ગુણ્યા 300 × 300 + r આર એટલે કે 20 કોન્સ જે છે એ પહેલાં કેલ્ક્યુલેશનમાં આવશે ભાગ્યા 100 નો ઘન જે આપણે જાણીએ છીએ હવે ચોકડી ગુણાકાર કરીએ તો આ બે જે છે એ ગુણાકારમાં આવશે એટલે હું એમ કહી શકું કે 128 આ બે ગુણાકારમાં થાય ગુણ્યા 100 × 100 × 100 128 અને આ 100 ને 3 વખત ગુણવાના છે તેવી જ રીતે આ પી જે છે આ બાજુ ડાબી બાજુ જતું રહેશે એટલે કે મુદ્દલ જેને આપણે પી કહીએ છીએ અને આ જે ભાગ છે એ નીચે આવશે એટલે 20 × 20 × 300 + 20 એટલે કે 320 આમ પાછો ગુણાકાર નથી કરવાનો એટલે હવે આપણને શું મળશે 20 × 50 = 100 5 × 4 = 20 25 × 4 = 100 પછી હવે ટાઈમ બચાવવા માટે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ આપણે 128 × 25 × 100 / 320 એટલે જવાબ આવશે 1000 રૂપિયા મુદ્દલ જે છે 1000 છે એટલે હું એમ કહી શકું કે 1000 રૂપિયા જો મુદ્દલ આપ્યું હોય હવે 1000 રૂપિયાનું 3 વર્ષનું તમે 20% લેખે સાદું વ્યાજ શોધો અને આ જ રકમનું આટલા જ વર્ષનું 8% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ સુધીને તફાવત શોધશો તો તમને 1000 રૂપિયા સોરી તો તમને એનું મુદ્દલ 1000 રૂપિયા મળશે જો આટલો તફાવત આપ્યો હશે તો 128 રૂપિયા એટલે 1000નું 20% લેખે 3 વર્ષનું સાદું વ્યાજ અને 1000નું 20% લેખે 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત 128 રૂપિયા થાય એટલે જો તમે બેંકના અંદર 1000 રૂપિયા 3 વર્ષ માટે 20% લેખે સાદા વ્યાજે મૂકો છો અને તેટલા જ રૂપિયા કોઈ બીજી બેંકના અંદર 20% લેખે 3 વર્ષ માટે તમે ચક્રવૃદ્ધિ વ્યાજથી મૂકો છો તો તમને એનો તફાવત 128 રૂપિયા ચક્રવૃદ્ધિ વ્યાજમાં વધુ મળશે આગળ વધીએ શું કીધું છે રૂપિયા 9000નું 3 વર્ષનું 10% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો તફાવત શોધો તફાવત કીધો છે એટલે આ ફોર્મ્યુલા આવશે તો અહીં લખીએ છીએ તફાવત મુદ્દલ કેટલું આપ્યું છે 9000 યાદ રાખજો આ મેથડ જે છે માત્ર ને માત્ર 3 વર્ષ માટે જ લાગુ પડે છે અહીંયા 2 વર્ષ કીધા હોય તો આ પહેલાંનો આપણો જે વિડીયો છે એ જોવા વિનંતી એમાં ફોર્મ્યુલા લાગુ નહીં પડે એટલે એ ખાસ કાળજી રાખવી ગુણ્યા આરનો વર્ગ આર એટલે કે
दस नो वर्ग एट हूँ डायरेक्ट एम लखी सकू सौ तेवीज रीते त्रो वत्ता आर एट त्रो आर एट दस एट त्रो ने दस भाग्या सौ नो घन एट सौ गुण्या सौ गुण्या सौ आ बे गया आ बे गया आ सौ सौ उड़ी गया आ एक आ बे एक अने बे एट्ले कि नौ गुण्या एकत्रीस बराबर क्या भूल थाय छे नवे का नौ नौ तारी सत्यावीस जरा जोई लईए नौ हजार गुण्या नौ हजार गुण्या केटला छे आ सौ केम कारण के दस टका छे दस गुण्या दस गुण्या त्रो वत्ता आर एट त्रो ने दस एट आटला थाय भाग्या सौ नो घन सौ टू सेवंटी नाइन आटला रुपया थाय। हजू एक दाखलो प्रेक्टिस में शू आवशे जवाब आनो तफावत शोधवानो कीधो छे जो त्रण वर्ष आप्या होय तो ज फॉर्म्यूला लागू पड़शे अदरवाइज न लागू पड़े तो तफावत बराबर मुद्दल केटलो आप्यो छे दस हज़ार आप्यो छे रेट केटलो आप्यो छे पांच टका आप्यो छे एटले पांच गुण्या पांच गुण्या त्रो वत्ता आर आर एटले पांच टका एटले त्रो ने पांच भाग्या सौ गुण्या सौ गुण्या सौ आ बे आ बे आ बे आ बे एटले पांच गुण्या पांच गुण्या त्रो पांच भाग्या सौ समय बचाव माटे पच्चीस गुण्या त्रो पांच भाग्या सौ एटले छोतेर पॉइंट पच्चीस रुपया। हवे हूँ तमने एक एक्सरसाइज माटे दाखलो आपू छू तमने वधु ख्याल आवे तो स्वाध्याय छे कोई एक रकमनू वीस टका लेखे एटले तमने टका रेट केटला आप्या छे तो वीस टका आप्या छे तेवी ज रीते कोई एक रकमनू एटले तमारे प्रिंसिपल शोधवानू छे एन बराबर त्रण छे एटले आपणे आ फॉर्म्यूला लागू पड़शे तो चक्रवृद्धि व्याज अने सादा व्याजनो तफावत એટલે તફાવત કેટલો આપ્યો છે એક હજાર ને ચોવીસ તો આનો જવાબ જે છે એ તમારે શોધીને યુટ્યુબ કોમેન્ટમાં આપવાનું રહેશે। જો આપને અમારા વિડીયો પસંદ પડતા હોય તો જરૂરથી આ વિડીયોને એક શેર કરવા વિનંતી વધુ વિડીયોની જાણકારી આપોઆપ મેળવવા માટે જરૂરથી અમારી યુટ્યુબ ચેનલમાં લોગિન થવા વિનંતી ધન્યવાદ આભાર।